नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 26 एप्रिल 2023, आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरातमां मावઠાની आगाही करवामां आवी छे। आजथी 5 મે સુધી ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે, ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। જોઈએ સંપૂર્ણ અપડેટ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। तो आ रीते मित्रों आखा गुजरातनी अंदर वरसादनी संभावना गणी शकाय, कारण के समग्र गुजरात में सीस्टम मुजब वरसाद पड़वानो छे। कोईपण विस्तारों में एवं नहीं कि वरसाद नहीं पड़वानो, ते रीते सीस्टम अत्यारे सक्रिय छे। वेस्टर्न डिस्टर्बंस तेमज अरबी समुद्र में साइक्लोनिक सर्क्युलेशन सीस्टम तेमज बंगाळना उपसागर में एक चक्रवात सर्जाशे, जेना कारणे गुजरातनी अंदर मावઠાની संभावना वधी जशे। आजनी अपडेट जोईए तो आजे बपोर पछीना समये सौराष्ट्रना केटलाक विस्तारोमां वरसादनी संभावना छे, जेमां पोरबंदर, भाणવડ, ઉતિયાણા, ઉપલેટા આજુબાજુના વિસ્તારો અને કેશોદ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશ્યામ તેમજ પાલિતાણા, અમરેલી, જેસર, બગદાણા, સિહોર અને ભાવનગર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં તેમજ વલભીપુર, બરવાળા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતાઓ છે। તો બીજી બાજુ લીંબડી, નળ સરોવર, આણંદ, બોરસદ, ડાકોર, મહુધા આજુબાજુના વિસ્તારો, બાલાસિનોર, કપડવંશ, ગાંધીનગર, અમદાવાદ તેમજ હિંમતનગર, ખેડબ્રહ્મા, ઉત્તર ગુજરાતના બધા વિસ્તારો, થરાદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગ, વલસાડ આજુબાજુના વિસ્તારોમાં હળવા ઝાપટા વરસે તેમજ રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા આજુબાજુ વરસાદની શક્યતા રહેલી છે। હવે વાત કરીએ 27 તારીખમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો થરાદ, ધાનેરા, ડીસા, પાટસણ, દિયોદર, પાલનપુર, આબુરોડ અને અંબાજી આજુબાજુના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરીએ તો જામનગર પંથકની અંદર ખંભાળિયા, જામનગર, લાલપુર, કાલાવડ આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। તો અમરેલી પંથકની અંદર ધારી, સાવરકુંડલા, તુલસીશ્યામ, વિસાવદર આજુબાજુ પણ હળવા વરસાદની શક્યતા આવતીકાલે જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છૂટા છવાયા વરસાદની રહેશે, તેમજ 28 તારીખથી સૌથી વધારે વરસાદની શક્યતા રહેશે। 28 તારીખની અપડેટ જોઈએ તો 28 તારીખમાં કચ્છ જિલ્લામાં ગાંધીધામ, ભસાવ તેમજ રાપર આજુબાજુના વિસ્તારો અને આડેસર પંથકની અંદર તેમજ ધોળાવીરા તેમજ ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે અને લખપત આજુબાજુના વિસ્તારો તેમજ નલિયા પંથક અને ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડ તેમજ પોરબંદર, ઉતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ, રાજકોટ, શાપરવેરાવળ, બાબરા પંથકમાં તેમજ અમરેલી આજુબાજુના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી, થાન, વાંકાનેર, સાવડી તેમજ ચોટીલા, હળવદ આજુબાજુના વિસ્તારો, નવલખી સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। હવે વાત કરીએ આગામી 29 તારીખમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ખાવડા, રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા અને લખપત સમગ્ર વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રમાં પણ છલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, પોરબંદર, અમરેલી, ચોટીલા, બોટાદ, ભાવનગર તેમજ બાબરા, ગારિયાધાર, પાલિતાણા, જેસર, બગદાણા, અલંગ, વિસાવદર, ધારી, બગસરા સહિત તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ તેમજ ખંભાત આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો સાંતલપુર, રાધનપુર, રોડા, હારીજ, મોઢેરા, મહેસાણા, વડનગર, સિદ્ધપુર, પાટણ, સાણસમા, ભાટસણ, દિયોદર, સુઈગામ તેમજ થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, અંબાજી, આબુરોડ પંથકમાં અને ખેડબ્રહ્મા, ડુંગરપુર, સાબરકાંઠા
आ बधा विस्तारों में वरसादनी शक्यताओ 29 तारीख में जोवा मळशे। હવે વાત કરીએ 30 તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે। મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ તેમજ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ધોળકા, ખંભાત, ચોટીલા, રાજકોટ, ગોંડલ, બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે। બીજી તારીખની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, અલંગ છે, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ તેમજ ભાવનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો વિરમગામ, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, ધોળકા, નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, સાબરકાંઠા તેમજ રાધનપુર, થરાદ, પાલનપુર, આબુરોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર આ બધા વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છે જેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ત્રીજી તારીખની જો અપડેટ જોઈએ તો ત્રીજી તારીખમાં પણ સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે। કચ્છ જિલ્લામાં પણ ગાંધીધામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને રાપર આજુબાજુ અને ભુજ આજુબાજુના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ તેમજ જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર આટલા જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારો એવા છે જેમાં વરસાદ પડી શકે છે। આગામી 4 તારીખની અપડેટ જોઈએ તો 4 તારીખમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। 5 તારીખની વાત કરીએ તો 5 તારીખમાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે। તો આગામી 5 તારીખ સુધી ગુજરાતની અંદર માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે, ખેડૂતો માટે સાવચેતીના પગલાં રાખવા જરૂરી છે। હવે વાત કરીએ પવનની ઝડપ, તો આજે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 47-48 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 48-50 જેવી પવનની ઝડપ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ 40 જેવી પવનની ઝડપ જોવા મળી શકે છે। આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ કેટલાક કચ્છ આજુબાજુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્રમાં પણ 40ની પવનની ઝડપ જોવા મળશે। 28 તારીખની અપડેટ જોઈએ તો 28 તારીખમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આજુબાજુના જે વિસ્તારો છે, મહેસાણા આજુબાજુના વિસ્તારો અને હળવદ આજુબાજુના વિસ્તારોમાં 63-65 કિલોમીટર પ્રતિ કલાક તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં 55 જેવી પવનની ઝડપ જોવા મળી શકે છે। વાત કરીએ 29 તારીખમાં કચ્છ જિલ્લામાં 70 કિલોમીટર પ્રતિ કલાક તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ આજુબાજુ 60 કિલોમીટર પ્રતિ કલાક, બાકીના વિસ્તારોમાં 40 જેવી પવનની ઝડપ જોવા મળશે। તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓન્લી ખેડૂત હેલ્પ।